ઉનાળાની ઋતુ લગભગ પૂર્ણતાને આરે છે. મેઘરાજા પોતાના આગમનની છડી પોકારી રહ્યા છે ત્યારે આ વર્ષે અમદાવાદીઓ માટે સૂર્યદેવ વધુ આકરા બન્યા નથી. વર્ષ 2012માં ઉનાળો પ્રમાણમાં માફકસર રહ્યો છે. મે અને જૂન મહિનામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ હોય છે અને તાપમાનનો પારો સરેરાશ 44 ડિગ્રીથી ઉપર પહોંચી જતો હોય છે, પરંતુ આ વર્ષે તાપમાનનો પારો 43 ડિગ્રીથી ઉપર ગયો નથી. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 2002માં ગરમીનો મહત્તમ પારો 46.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2003માં 44.2 ડિગ્રી, વર્ષ 2004માં 45.2 ડિગ્રી, વર્ષ 2005માં 44.4 ડિગ્રી, વર્ષ 2006માં 44.3 ડિગ્રી, 2007માં 43.1 ડિગ્રી, 2008માં 42.5 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. તો વળી 2009 અને 2010માં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. 2009માં 44.4 અને 2010માં 46.8 મહત્તમ તાપમાન નોંધાયું હતું. 2011માં ફરી એકવાર મહત્તમ તાપમાનનો પારો ઘટીને 43.4 પર પહોંચ્યો હતો. તો ચાલુ વર્ષે ગરમીનો મહત્તમ પારો 43 ડિગ્રી જ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં વર્ષ 2010માં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તે પહેલા 2002ની સાલમાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદના વર્ષોમાં મહત્તમ તાપમાનનો પારો ઉત્તરોત્તર ઘટતો રહ્યો છે. જો કે અમદાવાદના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ 27 મે 1916 હતો. આ દિવસે પારો 47.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ તાપમાન કરતા ગરમીના પારામાં 5 ડિગ્રીનો વધારો થાય ત્યારે હવામાન વિભાગ હીટવેવ જાહેર કરતું હોય છે. દર વર્ષે ઉનાળામાં 2 કે 3 વાર હીટવેવ જોવા મળતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે 1 પણ વાર હીટવેવની સ્થિતિ ન સર્જાતા અમદાવાદીઓ એટલા અકળાયા નથી. કેમેરામેન યુવરાજ લીલા સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.